बोटादमान एकता ए जलक्ष्य संगठन द्वारा गाय ने गौमाता नो राष्ट्रीय दरज्जो आपवा मांग करतून बोटाद कलेक्टर ने आवेदन पत्र आपवामान आव्यू। बोटादमान आजरोज एकता ए जलक्ष्य संगठन द्वारा कलेक्टर ने आवेदन पत्र आपी मांग करवामान आवी छे के वेदो पुराणों मान गाय ने अति महत्व दर्शाववामान आवेल छे। જ્યારે હાલમાં ગાયોની ખૂબ જ કતલ થાય છે અને વારંવાર કતલખાને જતી ગાયોને વેચવામાં આવે છે, ગાયોના છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી વગેરે અતિ કિંમતી ઔષધિ તરીકે વેદ પુરાણોમાં ગણવામાં આવે છે। જ્યારે હાલમાં ગુજરાતમાં તેમજ અન્ય વિવિધ જગ્યાઓએ ગાયોની કતલ થાય છે અને ગાયોના કતલખાના ચાલે છે ત્યારે આ કતલખાના બંધ કરવામાં આવે અને ગાયને ગૌમાતાનો રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી માંગ। સાથે આજરોજ બોટાદ કલેક્ટરને અખાડા સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માલધારી સમાજ તેમજ અન્ય સમાજના લોકો સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગાયને ગૌમાતાનો રાષ્ટ્રીય દરજ્જો આપવા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આ બાબતે તાકીદે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ અન્ય રીતે આંદોલન કરવામાં આવશે કેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। ગૌ હત્યા બંધી થવા જોઈએ, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા જોઈએ। આ માંગને લઈને અમે તમારા આવેદન દેવા આવ્યા છીએ। કરોડો હિન્દુઓની આસ્થા ગૌ માતા વેદ પુરાણની મુખ્ય માતા છે, એને દરજ્જો મળવો જોઈએ એવી ભાવના સાથે આજે ઇન્ડિયન આર્યસ સરકાર દ્વારા ગુજરાતના 33 જિલ્લામાં આવેદન આપવામાં આવે છે। અને આપણે ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો હોવા છતાં પણ ગૌની તસ્કરી થાય છે અને કચરખાનામાં ચાલુ છે, કાયદો હોવા છતાં બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એ હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ, VHS, બજરંગ દળ, સંતો, અખાડાઓ, તમામ હિન્દુત્વ, પછી માલધારી સમાજ, અન્ય સંગઠનો, અન્ય હિન્દુત્વ બધાની એકતા સાથે અમારી માંગ એવી છે કે ગાય માતાને એક રાષ્ટ્ર તરીકે જાહેર કરે સરકાર, એવી અમારી એક માંગ છે અને ગૌ હત્યા બંધ થાય એવું મારું એક માંગણી છે। આજે અમે કલેક્ટર સાહેબને નિવેદન આપ્યું છે અને આજે 31 જિલ્લાની અંદર બધી જગ્યાએ એકી સાથે આવેદન પત્ર દેવામાં આવ્યું છે। કારણ કે ગૌ માતા એ આપણે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 16 રત્નની અંદર કામધેનુ ગાય તરીકે નીકળેલી છે, એ ગૌ માતાને માતા તરીકે જાહેર કરે એવું અમારી માંગ છે સર્વ સંતો અને સર્વ હિન્દુત્વ તરીકે। જય જય શ્રી રામ, જય શ્રી